ઢબુડીમાં સામે આક્ષેપ કરનારને કરાયો છે નજરકેદ. ગઢડા પોલીસે નજરકેદ કર્યા છે. ભીખાભાઈને નજરકેદ કરાયા છે. ન્યાય માટે ઉપવાસ પર બેસવાના હતા ભીખાભાઈ, પરંતુ આ તરફ નજરકેદ થયા છે ભીખાભાઈ. ઉલ્લેખનીય છે કે ઢબુડીમાં જે પોતાને ઢબુડીમાં ગણાવતો હતો અને ત્યારબાદ તેની આખી કરતૂતોનો પર્દાફાશ થયો હતો. છેતરપિંડી જ્યાં શ્રદ્ધાના નામે લોકો સાથે કરી રહ્યો હતો, પરંતુ આ મામલે હવે પોલીસે ફરિયાદ કરનાર આક્ષેપ કરનારને નજરકેદ કર્યો છે. આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે પ્રકાશ સોલંકી. પ્રકાશ, જે આખી ઘટના બની હતી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ પણ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદીને જ નજરકેદ કરવામાં આવી રહ્યા છે, શું કારણ? જી વિધાતા, ચોક્કસ જો વાત કરવામાં આવે તો ન્યૂઝ સિટી દ્વારા ઢબુડીમાંનો આખો પર્દોફાશ કરવામાં આવ્યો હતો, ત્યારે પર્દોફાશ કરતા ગઢડાના ભીખાભાઈ માણિયા છે તેઓ પણ ઢબુડીમાંનો ભોગ બન્યા હતા અને તેઓ દ્વારા આખરે ઢબુડીમાં સામે પોલીસ ફરિયાદની તજવીજ કરી હતી. ત્યારે ગાંધીનગર ખાતે તેમની અરજી પણ દેવામાં આવી હતી, પણ પોલીસ દ્વારા કોઈ પગલા ન લેવાતા અને ભીખાભાઈએ ગાંધીનગર ખાતે આજે 2 ઓક્ટોબર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. ત્યારે ઉપવાસ પર બેસે તે પહેલા ગઢડા પોલીસ દ્વારા તેમને નજરકાત કરી દેવામાં આવ્યા છે. ત્યારે કંઈક ને કંઈક ભીખાભાઈમાં પણ રોષ જોવા મળી રહ્યું છે, કારણ કે ભીખાભાઈ નો એક જ પુત્ર હતો જે તેમને દવા લેતા હતા, તેને કેન્સરની બીમારી હતી, પરંતુ ઢબુડી માતાના મોંમાં આવી જતા તેમને તેવા દમ બધવા બંધ કરાવી હતી, જેના કારણે તેનું મોત થયું હતું તેવો ભીખાભાઈનો આક્ષેપ છે. જેને લઈને તેઓએ ઢબુડીમાં સામે પોલીસ ફરિયાદની કામગીરી કરી હતી, પરંતુ પોલીસ ફરિયાદ કામગીરી ન કરતા તેઓ આજે ઉપવાસ પર બેસવાના હતા. પ્રકાશ, આભાર માહિતી માટે. સતત અઠવાડિયાથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે શાકભાજીના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં શાકભાજીના ભાવમાં 40% જેટલો વધારો નોંધાયો, જેના કારણે ગૃહિણીઓના બજેટ ખુરવાઈ ગયા છે. આપને જણાવી દઈએ કે ભીંડા 60 રૂપિયા, ગુવાર 100 રૂપિયા, વટાણા 240 રૂપિયા, તુવેર 150 રૂપિયા, કોથમીર 120, લસણ 180 રૂપિયા કિલો બજારમાં વેચાઈ રહી છે. તો લોકોને રોવડાઈ રહેલી ડુંગળી હાલ 60 રૂપિયા કિલોના ભાવે મળી રહી છે. घरों में बनती है आलू प्याज टमाटर धनिया, ये भी इतने महंगे हो गए ना कि आदमी दो बार कोई चीज बनाने के लिए सोचना पड़ता है कि मतलब अब खाने पीने और आइटम बनाने में भी सोचना पड़ता है कि थोड़ा कम ले, ढंग से इस्तेमाल करे. लेकिन ऐसे भी ठीक है, वेस्टेज भी लोग कम करते हैं कि भैया महंगा है तो उसके वैल्यू करे. अभी तो बजट मैनेज ही नहीं हो रहा, पहले से अभी 3 गुना ज्यादा बढ़ गया है. पहले ये 20 रुपए के किलो थे टमाटर और ये सब्जी सारी 10-20 रुपए के किलो थी, अब ये भाव 60 रुपए चढ़ गया है. 60 रुपए की ये किलो है, ये प्याज 80 रुपए का किलो है. बारिश एक हफ्ते से हो रही है, इसको जो सब्जी आ नहीं, नई सब्जी तैयार नहीं हो रही है, पुरानी सब्जी सब सड़ गई है, अब नई सब्जी कम आ रही है इसलिए भाव ज्यादा है. कितना भाव बढ़ा है? भाव 40%, 60% जैसे सब्जी है, 100% भी और कोई सब्जी बढ़ा है.